भगवाने गीता में कहूँ है कर्या वगर कहीं मलत नहीं करेलू फोकट जत नहीं काम करते जा हाँक मरते जा मरद तैयार है। अरे एवो एक टॉपिक लैने आज आया आप घसारो शीखवा छ मार्क्स घसारो है परंतु काम करने तो भगवान मदद करे। અને આપણે કેટલાક પોઈન્ટ એવા શીખીશું જેના કારણે ઘસારામાં કદાચ આપણે થોડું ન આવડે તો ચિંતા નહીં કરતા, શું કરવાનું ને કેવી રીતના દાખલો કરવાનો એટલું ખાસ ધ્યાન આપજો। આપણે પહેલાં તો એક યંત્ર ખાતું બનાવવાનું અંદર હોય છે, એટલે યંત્ર ખાતું કેવી રીતના બને એ જોઈ લેવાનું। જો આ રીતના તારીખ વિગત અને રકમ, આ તારીખ વિગત રકમ એક બાજુ થઈ ગયું, એવું જ તારીખ વિગત રકમ બીજી બાજુ પર આ તમારું યંત્ર ખાતું રેડી થઈ ગયું। અહીંયા નોપા પણ લખવામાં આવે, નોપાનું કંઈ કામ નથી એટલે આપણે લખતા નથી। તારીખ વિગત રકમ, તારીખ વિગત રકમ બની ગયું યંત્ર ખાતું। યંત્ર ખાતામાં આમદન પૂછે ને, ન આવડતું તો આમદન કેવી રીતના આવે તે જોઈએ। ત્રણ જ આમદન યાદ રાખવાની છે। પહેલી, આપણે યંત્ર ખરીદીએ તો ખરીદે શું થાય, યંત્ર આવે અને આવે તો માલ મિલકત નિકાલ ખાતાનો માલ મિલકત નિકાલ ખાતું 12મા ધોરણમાં આવે। માલ મિલકત ખાતાનો નિયમ કયો, આવે તો ઉધાર અને જાય તો જમા, યંત્ર ખરીદ્યું તો આવ્યું। યંત્ર આવે તો કંઈ તો જાય ને, શું જાય, પૈસા જાય, ચેક જાય, રોકડા જાય, કંઈ પણ જાય। તો આપણે જોઈએ પહેલું, યંત્ર આવે એટલે યંત્ર ખાતે ઉધાર, જો તમે પૈસા ચેકથી ચૂકવો તો ટી બેંક ખાતે કે ચેક જાય। અને પછી એની અંદર બીજું એવું પણ આવે કે યંત્ર ગોઠવવાનો ખર્ચ આટલો થયો, લાવવાનો ખર્ચ આટલો, તો એ રોકડા ચૂકવવાના ને, તો લખવાનું ટી રોકડ ખાતે। આ પહેલી આમદન થઈ। બીજી આમદન શું થયું, યંત્ર પર ઘસારો ગણવાના, એવું કીધું સીધી લીધી ને ઘટતી જતી બાકીની પદ્ધતિ હોય તો યંત્ર પર ઘસારો ગણવાના ને, આ યંત્ર ઉઢાડ છે ને જમા કરી દેવાનું ને શું ગણવાના, ઘસારો, તો લખવાનું ઘસારા ખાતે ઉઢાડ તે યંત્ર ખાતે। ઓકે, ત્રીજો પોઈન્ટ, ઘસારો ઉઢાડ છે એને જમા કરી દેવાનો, ક્યાં લઈ જવાના, તો નફા નુકસાન ખાતે, એ લખવાનું નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે। હવે એક વસ્તુ સમજો, ઉધાર છે એ જમા થયું, ઉધાર છે એ જમા થયું, મને આમદન કાંઈ યાદ રાખવાની આવી, જે ઉધાર તે જમા, ઉધાર તે જમા, એટલે આમદન પૂરી, અને આમદન આવડી જાય તો આ ખાતું વેરી ઇઝી। ક્યાં યંત્ર છે, જો અહીંયા યંત્ર છે, કઈ બાજુ પર છે યંત્ર, ઉધાર, આ બે વસ્તુ જમા છે, તો અહીં લખી દેવાનું બેંક ખાતે, અહીં લખી દેવાનું રોકડ ખાતે, અને મેજોરિટી આ જ તારીખ હશે 1/4/12 છે। બીજી આમનો જો, યંત્ર જમા છે તો જમા બાજુ પર લખવાનું શું, ઘસારો, એ લખવાનું 31/3/13, ઘસારો છેલ્લી તારીખે કરાય, એ લખવાનું ઘસારા ખાતે, પૂરું થઈ ગયું। હવે ખાલી તમારે શું કરવાનું છે, આ બંધ કરી દેવાનું, આ બાજુ પણ બંધ કરી દેવાનું। હવે અહીંયા જે બાકી, સમજો કે અહીંયા 50,000 છે, અહીંયા 30,000 છે, 50 ને 30 80 પર ઘસારો 10% ગણી એટલે 8,000 છે, અહીંયા 80,000 સરવાળો થયો, અહીંયા પણ 80,000 સરવાળો થયો, આ 80માંથી 8 જાય તો 72,000, અહીં શું લખવાનું, બાકી આગળ લઈ ગયા। આ જ વસ્તુ અહીંયા લાવવાની, આના પછીનો દિવસ 2013નું એપ્રિલ ફૂલ, એટલે કહ્યું 1/4/13, બાકી આગળ લાવ્યા, આ 72,000 અહીંયા લખી દેવાના। જો સીધી લીટીની પદ્ધતિ હોય તો પાછો ઘસારો એને 31/13 છે અહીંયા, હવે 14 આવવાના, જો સીધી લીટીની પદ્ધતિ હોય પાછું લખવાનું ઘસારા ખાતે કેટલા, 8,000, પણ જો ઘટતી જતી બાકીની પદ્ધતિ હોય તો હવે 72,000 ના 10% એટલે 7200 આવે, જો ઘટતી જતી બાકીની પદ્ધતિ હોય તો 7200, અને જો સીધી લીટીની પદ્ધતિ આવે તો 8,000। પાછું ખાતું બંધ કરી દેવાનું, આ બાજુ પણ બંધ કરી દેવાનું, આ 72 અહીંયા લખવાના, પાછું અહીંયા લખવાનું, જે સરવાળો આવે અહીંયા 72 લખી દીધા, અહીંયા 72 લખી દીધા, અહીંયા જે બાકી આવે એને પાછું અહીંયા લાવવાનું, બાકી આગળ લાવ્યા અને પૂરું થઈ જાય, પાછો અહીંયા ઘસારો લખી દેવાનો ઘસારા ખાતે, અને જો સીધી લીટી હોય તો પાછા 8,000, અને ઘટતી જતીને બાકી દે તો જે આવતા એ લખવાના, એટલે વેરી ઇઝી છે। ખાલી સમજવાનું છે કેવી રીતના એન્ટ્રી આપવાની છે, શું કરવાનું છે, આ જે છે એને જ અહીંયા ઉતારવાનું છે। હવે બીજું એક ખાતું બનાવવાનું આવે, એને કહેવાય ઘસારા ખાતું। આનાથી સરળ બીજું કોઈ ખાતું નહીં હશે, તમને 2 જ માર્ક્સ આપે એવું, તારીખ વિગત રકમ, તારીખ વિગત રકમ બનાવી દેવાનું। ઘસારો ક્યાં છે, તો બીજી આમદનમાં છે, બીજી આમદનમાં ઘસારો ઉધાર છે, તો લખવાનું યંત્ર ખાતે,
કે ઘસારો ઉડાડ છે ને યંત્ર જમા છે, ટીજીએમ નોનમાં જોઈએ ઘસારો જમા છે નફા નુકસાન થાય એ લખવાનું નફા નુકસાન ઘટે, આવું ત્રણ વાર લખી દેવાનું. કેટલી વાર લખવાનું? ત્રણ વાર. યંત્ર નફા નુકસાન, યંત્ર નફા નુકસાન, યંત્ર નફા નુકસાન, ઘસારા ખાતું પૂરું. પણ જો બે યંત્ર હોય અને બીજું યંત્ર ક્યારે આવે જોવાનું. જો બીજું યંત્ર 1:10:13 આવતું હોય તો 1:10:13 આવતું હોય એ લખવાનું 1:10:13 બેંક ખાતે, અને પાછા ગોઠવવાના એટલે 1:10:13 રોકડ ખાતે. પણ જો બીજું યંત્ર ત્રીજા વર્ષમાં આવતું હોય તો, અહીંયા આવતું હોય તો 1:10:14 તો અહીંયા લખવાનું, તો આના પછી લખવાનું તો આ બેમાં લખવાનું નહીં. અને જ્યારે ઘસારો લખે, જો આ વર્ષમાં આવી જાય તો ઘસારો એ બે ભેગો કરવાનો, પહેલાં યંત્ર અને બીજા યંત્ર. એ માટેના આપણે અલગ વિડીયો પણ બનાવ્યા છે. અને અહીંયાથી પછી ગયા હોય તો અહીંયા બે ઘસારા ભેગા કરવાના, પહેલાં યંત્ર અને બીજા યંત્રનો. વેરી ઇઝી છે, ખાલી આટલું સમજવાનું છે કે આટલી આમદન છે. અને પછી જ્યારે બીજા વર્ષની આમદન લખવાની આવે ત્યારે તો આ જ બે આમદો રિપીટ થયા કરે, આ જ બે આમદો રિપીટ થવાની છે. અને છેલ્લે જ્યારે આપણે યંત્ર વેચીએ ત્યારે વિરુદ્ધ આમદન આવે. આપણે શું કરેલું? યંત્ર ખરીદેલું, યંત્ર આવેલું ને પૈસા ગયા હતા એટલે યંત્ર ખાતે તે બેંક ખાતે. હવે યંત્ર વેચવાના તો પૈસા આવવાના, એટલે બેંક ખાતે તે યંત્ર ખાતે, બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે. હવે જો પૈસા નફો થાય તો એ તે નફા નુકસાન, જો ખોટ જાય તો અહીંયા નફા નુકસાન. ખોટ જાય તો નફા નુકસાન ઉધાર, કે ખર્ચ કે નુકસાન ઉધાર, ઉપજ કે લાભ જમા. એટલે જો ખર્ચ થાય કે ખોટ થાય એ તમારે, ખોટ જાય કે નફો થાય એ તમારે જોવાનું છે. એટલે ઘસારાનું ચેપ્ટર વેરી ઇઝી છે, એકવાર વિડીયો જોઈ લેજો, ફરીથી જોઈ લેજો, નહીં ખબર પડે તો કોમેન્ટ કરજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીએ આપણે ત્યારે હુંડીના કેટલાક પોઈન્ટો છે એના વિશે આપણે સમજ મેળવીએ.